હેલો સાથીઓ, કેમ છો મિત્રો? આશા રાખું છું તમે સર્વે આ પોતપોતાની જિંદગીમાં મસ્ત હશો. મિત્રો, આજે આપણે જે વાવાઝોડું આપણે ટકરાવવા જઈ રહ્યું છે બિપરજોય, તેને લગતી એક બીજી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આજે હમણે થોડાક સમય પહેલાં જ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દ્વારા એક તસવીર રિલીઝ કરવામાં આવેલી છે. મિત્રો, આ તસવીરમાં તમે આકાશી નજારા દ્વારા જોઈ શકો છો કે આ વાવાઝોડું કેટલું ગંભીર છે. મિત્રો, અહીં તમને સ્ક્રીન ઉપર આ તસવીર દેખાઈ રહ્યો છે. મિત્રો, તેમાં જોઈ રહ્યા છો તમે કે પવનો અને વાદળોના વંટોળ કેટલા ખતરનાક છે. મિત્રો, આના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે આ વાવાઝોડું કેટલું ખતરનાક છે. મિત્રો, એટલે જો કોઈ મિત્રો, હવે કોઈ મિત્રો બહાર નીકળશો નહીં, ઘરની બહાર ના નીકળશો, કારણ કે હવે આજ અને કાલ સાંજ સુધીનો સમય આપણા માટે ખૂબ જ અઘરો છે. એટલે કે 15 તારીખે રાત સુધીમાં વાવાઝોડું પોતાની તીવ્ર ઝડપથી આપણી સાથે, એટલે કે ગુજરાત રાજ્ય સાથે ટકરાઈ રહ્યું છે. મિત્રો, અને તેની આડઅસર ચાલુ પણ થઈ ગઈ છે. ઘણી બધી જગ્યાએ તમે વરસાદ પણ જોઈ શકો છો. મિત્રો, હવે તમને આગળ હું એક વિડીયો પણ દેખાડવા જઈ રહ્યો છું, તેમાં તમને લાઈવ વિડીયો સ્વરૂપે તમે આ નજારો જોઈ શકશો. તો મિત્રો, આપ સર્વે સાથે સાથે મેં તમને જે વિડીયો દેખાડ્યો તે વિડીયો પણ જોયો હશે. મિત્રો, તો આ વિડીયો જોઈને તમને આની ગંભીરતાનો ખ્યાલ આવી જવો જોઈએ. મિત્રો, અને સાથે સાથે બીજા એક બ્રેકિંગ ન્યૂઝ એ પણ છે મિત્રો, કે આજે બપોરના સમયે ભુજમાં ભૂકંપના આંકડા આંચકા પણ અનુભવાના હતા. મિત્રો, 3.5ની તીવ્રતાનો ભૂકંપ પણ જોવા મળ્યો હતો. તો મિત્રો, અત્યારે કુદરત આપણા રાજ્ય ઉપર કોપાયમાન છે અને બધી બાજુથી આફત આવી રહી છે. મિત્રો, તો આશા રાખું છું આપ સર્વે ઘરે રહેશો, અને જો મારો આ વિડીયો તમને ગમતો હોય અને બીજા તમને થોડુંક એજ્યુકેટેડ વિડીયો લાગતો હોય તો બીજા સુધી આ વિડીયો પહોંચાડજો. મિત્રો, આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવતો હશે. પસંદ આવતો હોય વિડીયો મિત્રો, તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.